नमस्ते विद्यार्थी मित्रों, धोरण 7 विषय सामाजिक विज्ञान पाठ 11 भाग 3 आज आप जुए छे, जेमा भाग 2 में आपणे हवामान, आबोहवा, तापमान, वातावरण दबाण, पवनो अने तेमा कायमी पवनो, मौसमी पवनो अने दैनिक के स्थानीय पवनो विषे जोयुं, जेमा कायमी पवनों में व्यापारी पश्चिमी अने ध्रुवीय पवनों, मौसमी पवनों में उनाळाना मौसमी पवन, शियाळाना मौसमी पवन, दैनिक के स्थानिक पवनों में दरियाई जमीननी लहेरो अने पर्वतीय खीणनी लहेरो विषे जोयुं। आगळ आपणे भेज अने आबोहवा नी मानव जीवन पर थती असरो अने मानव जीवन कई रीते परिवर्तन पामे छे तेना विषे जोयुं के आबोहवानी मानव जीवन पर शुं असर छे तेना विषे आपणे जोता हता। आजे आपणे भाग 3 जोईशुं, जेमां कुदरती वनस्पति अने प्राणी सृष्टि विषे आपणे भणवाना छे। तो कुदरती वनस्पति नी वृद्धिनो आधार मुख्यत्वे आपणे जोईए तो जमीन, तापमान अने भेज पर रहेलो छे। जेम आपणने मनुष्य ने जीवंत रहेवा माटे अथवा तो टकवा माटे हवा पाणी ने खोराकनी जरूर पड़े छे, तेवी ज रीते वनस्पति ने पण जमीन, तापमान अने भेज पर तेनी वृद्धिनो आधार रहेलो छे। आ उपरांत ढोळाव अने माटीनी ऊंडाई, माटीना थननी जाड़ाई पण कुदरती वनस्पतिनी वृद्धिने असर करे छे। आ घटकोमां रहेल विभिन्नताने कारणे जे તે પ્રદેશની કુદરતી વનસ્પતિ ગીચ પ્રકારમાં વનસ્પતિની કુદરતી વનસ્પતિની ગીચ અને તેના પ્રકારમાં ફેરફાર જોવા મળે છે કે જે કુદરતી વનસ્પતિ છે તેની ગીચતા અને તેના જે જુદા જુદા પ્રકાર છે તેમાં ફેરફાર જોવા મળે છે। તેમાં આપણે જોઈએ કે કુદરતી વનસ્પતિનું મુખ્ય 3 વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જેમાં 1 જંગલ, 2 ઘાસના મેદાન અને 3 છે કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાંખરા। તેમાં જંગલ તો વનસ્પતિ અનુકૂળ તાપમાન અને વરસાદવાળા પ્રદેશમાં ઉગે છે। તાપમાન અને વરસાદના આધારે ગીચ કે છૂટાછવાયા જંગલ જોવા મળે છે। આ જંગલ પ્રકારની વનસ્પતિ, કુદરતી વનસ્પતિ આ રીતે તેનો એક પ્રકાર છે કે કુદરતી રીતે જ ઊગી નીકળે છે અને તાપમાનને વરસાદના આધારે તેની ગીચતા અને છૂટાછવાયા છવાયા જંગલો જોવા મળે છે। બીજું છે ઘાસના મેદાન, આ મધ્યમ વરસાદવાળા ક્ષેત્રોમાં આવેલા છે, જે જુદા જુદા પ્રકારનું ઘાસ છે, મધ્યમ પ્રકારનો વરસાદ જ્યાં થતો હોય તેવા વિસ્તારોમાં આ ઘાસના મેદાન જોવા મળે, કેમ કે ખૂબ વરસાદ હોય ત્યાં ઘાસ વધુ ઊગી શકતું નથી અથવા તો લાંબો સમય ટકી શકતું નથી, બરાબર છે ને। આગળ છે કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાંખરા, તો શુષ્ક અને ઓછા વરસાદવાળા પ્રદેશમાં આ પ્રકારની વનસ્પતિ જોવા મળે, શા માટે કે ત્યાં વરસાદ ઓછો પડે છે એટલે તેવા પ્રદેશોમાં કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાંખરા જોવા મળે, કેમ કે આ વનસ્પતિઓ જે બાષ્પોત્સર્જનની ક્રિયા ઝડપથી થતી હોય છે એ ન થાય એના અનુસંધાને એ વનસ્પતિ પર કાંટા આવેલા છે અને તે એવા વાતાવરણમાં ટકી શકે છે એટલે ઓછો વરસાદ પડે છે અથવા તો શુષ્ક હોય એવા વિસ્તારમાં આ કાંટાવાળી વનસ્પતિ જોવા મળે છે। કુદરતી વનસ્પતિના પ્રકારમાં ફેરફારનું મુખ્ય કારણ આબોહવામાં ફેરફાર છે। આપણે જોયું તેમ કે આ વનસ્પતિના પ્રકારમાં ફેરફારનું મુખ્ય કારણ આબોહવામાં ફેરફાર છે કે વધુ વરસાદ પડતો હોય, વધુ ગરમી પડતી હોય, ઠંડી પડતી હોય, તો એ રીતે શું છે જુદી જુદી વનસ્પતિઓ એવા વિસ્તારોમાં જોવા મળે છે। વિશ્વની કુદરતી વનસ્પતિઓને તેમાં જોવા મળતા મુખ્ય પ્રાણીઓ વિશે આપણે જોઈશું, જેમાં જંગલોના પ્રકાર, તો જંગલોના પ્રકારમાં સૌપ્રથમ આપણે જોઈએ છે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો। શું છે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો? શા માટે? તો કે આ જંગલોને વરસાદી જંગલો પણ કહે, શા માટે કે વરસાદ વધુ પડતો
હોય છે અને લગભગ આખું વર્ષ ત્યાંનું વાતાવરણ ભેજવાળું અને વરસાદવાળું હોય છે. તો આ ઘટાદાર જંગલો વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધમાં જોવા મળે છે અને આ પ્રદેશમાં આબોહવા ગરમ અને આખું વર્ષ ભારે વરસાદના કારણે ભેજવાળી છે. આ પ્રદેશમાં આપણે જોઈએ તો વનસ્પતિના પાંદડા એકસાથે ન ખરતા બારે માસ લીલા રહેતા હોય છે, તેથી તેને બારે માસ લીલા જંગલો કહે છે. શું છે, આપણે ઘણા વૃક્ષો જોઈએ છીએ કે તેના પાંદડા એકસાથે બધા ખરી પડે છે, પણ આ જે બારે માસ લીલા જંગલો છે એ વિસ્તારના વૃક્ષોના પાંદડા એકસાથે ખરી પડતા નથી, એટલે તેને બારે માસ લીલા જંગલો કહે છે. આ જંગલમાં કઈ કઈ વનસ્પતિ, તો રોઝવુડ, અબનુસ, મોહગની જેવા વૃક્ષો જોવા મળે છે. ભારતમાં આંદામાન નિકોબાર અને દ્વીપ સમૂહમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. આવા બીજા અનેક વૃક્ષો પણ છે જેના પાન બારે માસ લીલા હોય છે, એકસાથે ખરી પડતા નથી. બીજું છે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. ખરાવ જંગલો એટલે કે જેના પાન ખરી જતા હોય એકસાથે, તો તેને પાનખર જંગલો પણ કહે છે. આ પ્રદેશમાં આબોહવા જોઈએ તો સામાન્યતઃ ગરમ અને વરસાદની માત્રા ઓછી હોય છે. શું, આબોહવા ગરમ તો છે જ, પણ સાથે વરસાદની માત્રા પણ ઓછી છે. ઉનાળાની ઋતુમાં 6-8 અઠવાડિયા દરમિયાન, એટલે આપણે જોઈએ તો લગભગ 1-1.5 મહિનાના સમયગાળામાં વનસ્પતિના પાંદડા બધા જ ખરી પડે છે, તેથી તેને પાનખર કે ખરાવ જંગલો તરીકે આપણે ઓળખીએ છીએ. આવા જંગલોમાં આપણે જોઈએ તો કઠણ અને ઇમારતી લાકડું આપતી વનસ્પતિઓ જોવા મળે છે, અને તે વનસ્પતિઓ કઈ કઈ, તો કે ભાઈ સાગ, સાલ, લીમડો, શીશમ વગેરે આ વનસ્પતિ છે જે ઇમારતી લાકડું આપે છે. આ જંગલો આપણે જોઈએ તો ભારતના ઉચ્ચ પ્રદેશ, ડુંગરાળ પ્રદેશ અને ઉત્તર ઓસ્ટ્રેલિયા, મધ્ય અમેરિકાના મોટાભાગના ભાગમાં આ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. આ જંગલોમાં જોઈએ તો વાઘ, એશિયાઈ સિંહ, હાથી, સોનેરી વાંદરા, માકડા વગેરે પણ પ્રાણીઓ જોવા મળે છે. આમાં આપણે જોઈએ તો મોર, બાજ, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે પક્ષીઓ મોટી સંખ્યામાં રહેતા જોવા મળે છે. તો આપણને સવાલ પણ પૂછે કે ભાઈ આવા પક્ષીઓ ક્યાં વધુ જોવા મળે છે, તો તમે કહી શકીએ કે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોમાં આ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. આગળ ત્રીજું આપણે લઈએ છીએ સમશીતોષ્ણ બારે માસ લીલા જંગલો, કે તેનું તાપમાન સમ સરખું હોય, વરસાદ વધારે પ્રમાણમાં પડતો હોય, તો તેવા વિસ્તારમાં બારે માસ લીલા જંગલો જોવા મળે છે. બરાબર છે, પહેલું આપણે જોયું ઉષ્ણકટિબંધીય બારે માસ લીલા જંગલો, આ છે સમશીતોષ્ણ બારે માસ લીલા જંગલો. તો ઉષ્ણકટિબંધમાં શું હોય છે કે ગરમ આબોહવા ગરમ હોય છે, જ્યારે અહીંની આબોહવા કેવી સમ પ્રકારની હોય છે. તો આ જંગલો દક્ષિણ પૂર્વ અમેરિકા, દક્ષિણ ચીન અને દક્ષિણ પૂર્વ બ્રાઝિલમાં તેમજ ભારતના ઉત્તર પૂર્વ પ્રદેશ પર્વતીય પ્રદેશમાં જોવા મળે છે. તેમાં આપણે જોઈએ તો વાંસ, ચીડ, નીલગીરી જેવી મુખ્ય વનસ્પતિઓ થાય છે. આવા જંગલોમાં હાથી, એકસિંગી ગેંડો જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. કયા કયા પ્રાણીઓ જોવા મળે છે સમશીતોષ્ણ બારે માસ લીલા જંગલોમાં, તો એકસિંગી ગેંડો, હાથી જોવા મળે છે. સમશીતોષ્ણ ખરાવ જંગલો, પહેલું ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો જોયું, હવે આ જે ચોથું છે સમશીતોષ્ણ ખરાવ જંગલો. તો કર્કવૃતની ઉત્તર અને મકરવૃતની દક્ષિણ બાજુના પ્રદેશોમાં આવો સમશીતોષ્ણ ખરાવ જંગલો જોવા મળે છે. આ જંગલો ઉત્તર પૂર્વ અમેરિકા, ચીન, ન્યૂઝીલેન્ડ, ચીલી અને પશ્ચિમ યુરોપ તેમજ ઉત્તર ભારતમાં પણ જોવા મળે છે. આ જંગલમાં આપણે જોઈએ તો ઓક, મેપલ જેવી મુખ્ય વનસ્પતિઓ જોવા મળે છે. આ જંગલોમાં હરણ, શિયાળ, વરુ જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. તો સમશીતોષ્ણ ખરાવ જંગલોમાં કયા પ્રાણીઓ જોવા મળે છે, તો હરણ, શિયાળ, વરુ, બરાબર છે.
અને તેની વનસ્પતિઓ કઈ કઈ તો આ જંગલોમાં ઓક મેપલ જેવી વનસ્પતિ જોવા મળે છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્નો આપણને વારંવાર પૂછાતા હોય છે એટલે પાઠનું ધ્યાનપૂર્વક વાંચન કરો આગળ આપણે પાંચમું જોઈએ છે ભૂમધ્ય સાગરના જંગલો તો આ જંગલો આપણે જોઈએ તો ભૂમધ્ય સાગરના નજીકના પ્રદેશોમાં જોવા મળે છે જે મોટા ભાગનો યુરોપ આફ્રિકા એશિયા ખંડમાં જોવા મળે છે આ પ્રદેશની આબોહવા ઉનાળામાં ગરમ અને શુષ્ક આપણે જોઈએ છીએ કે આપણે ત્યાં ગરમ અને શુષ્ક જેવી આબોહવા જોવા મળે છે શિયાળામાં ઠંડી ભેજવાળી હોય છે અને આ પ્રદેશમાં ખટાશવાળા ફળોની વનસ્પતિ કઈ કઈ તો કે સંતરા અંજીર ઓલિવ દ્રાક્ષ વગેરે મુખ્ય જોવા મળે છે તો આ પણ એક મહત્વનો પ્રશ્ન છે કે ભૂમધ્ય સાગરોના જંગલોમાં પ્રદેશોમાં કઈ વનસ્પતિ જોવા મળે છે કયા ફળોવાળી વનસ્પતિ જોવા મળે છે તો ખટાશવાળા ફળો અને તેમાં પણ સંતરા અંજીર ઓલિવ અને દ્રાક્ષ જેવા મુખ્ય ફળવાળી વનસ્પતિ જોવા મળે છે બરાબર છે આગળ છે શંકુદ્રુમ જંગલ શંકુદ્રુમના જંગલ શંકુ એટલે આપણે જોઈએ છીએ કે એ વૃક્ષનો આકાર શંકુ આકારનો જેવો હોય શા માટે કે ત્યાં બારેમાસ વરસાદ પડતો હોય બરફ પડતો હોય તેના કારણે એ વૃક્ષનો આકાર એ પ્રકારનો થઈ જાય છે જે કેવા વૃક્ષો સીધા સીધા જોવા મળે છે જેથી કરીને એના આકારને કારણે એ વનસ્પતિ પરથી સીધે સીધું શું છે પાણી કે બરફ ઝડપથી જમીન તરફ પડી જાય તો શીત આબોહવા ધરાવતા પ્રદેશમાં જોવા મળે છે અને આશરે 50° ઉત્તરથી 70° ઉત્તર અક્ષાંશ પ્રદેશ તેમજ ઊંચા પર્વતીય પ્રદેશોમાં આ શંકુદ્રુમના જંગલો જોવા મળે છે આ જંગલોની વનસ્પતિનો આકાર શંકુ જેવો હોય છે આપણે વાત કરી તેમ આ જંગલોમાં ચીડ દેવદાર ફર જેવી મુખ્ય વનસ્પતિઓ જોવા મળે છે અને તે વનસ્પતિનું લાકડું કેવું નરમ અને પોચું હોય છે અને તેનો ઉપયોગ કાગળ આપણે જે તમારા પુસ્તક નોટબુક છે બરાબર છે એના બનાવટ માટે વપરાય છે એમાંથી શું છે કાગળ બનાવવા માટેનો માવો વધારે પોચું લાકડું હોય છે એટલે વધારે બને છે એટલે તેનો ઉપયોગ મહત્તમ થાય છે બીજું છે દિવાસળી અને પેકિંગ માટે ને જે બોક્સ કે ખોખાઓ હોય છે તેના માટે તેનો ઉપયોગ થતો હોય છે આ પ્રદેશમાં વાંદરા ધ્રુવીય રીંછ કસ્તુરી મૃગ અને યાક જોવા મળે છે શું શંકુદ્રુમ જંગલો ના વનસ્પતિનું લાકડું કેવું હોય છે તો કે નરમ અને પોચું શું ઉપયોગ થાય છે તો કે કાગળ અને દિવાસળી અને પેકિંગ માટે તેનો ઉપયોગ થાય છે અને કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તો વાંદરા ધ્રુવીય રીંછ કસ્તુરી મૃગ અને યાક જેવા પ્રાણીઓ જોવા મળે છે આગળ છે ઘાસના મેદાનો તો ઘાસના મેદાનોમાં ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો પહેલાંમાં આપણે જોયું જંગલોના પ્રકારમાં ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલો સમશીતોષ્ણ ખરાવ જંગલો ભૂમધ્ય સાગરના જંગલો અને શંકુદ્રુમના જંગલો હવે ઘાસના મેદાન તો તેમાં ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો તો આ પ્રદેશની આબોહવા ગરમ છે અને વરસાદ મધ્યમથી ઓછો પડે છે એટલે અહીં ઘાસ 3-4 મીટર ઊંચું આપણે ત્યાં સામાન્ય ઘાસ કેટલું હોય છે કેવું હોય છે કે ઘૂંટણ જેટલું હોય છે બરાબર છે તો અહીંયા તો 3-4 મીટર જેટલું ઊંચું ઘાસ હોય છે અને આ શું આફ્રિકામાં આવેલ સવાનાનું ઘાસનું મેદાન વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત છે સવાનાનું ઘાસ વિશ્વભરમાં ખૂબ પ્રખ્યાત છે શા માટે તો કે તેમાં સિંહ ચિત્તા હાથી ઝીબ્રા જિરાફ હરણ જેવા પ્રાણીઓ જોવા મળે છે અને આ પ્રાણીઓ આ ઘાસના મેદાનોમાં રહી શકે
અને તેમના માટે અનુકૂળ છે. એટલે આ વિસ્તાર આજે સવાનાના ઘાસ છે તે વિશ્વભરમાં પ્રખ્યાત છે અને તેમાં આ પ્રાણીઓ રહી શકે છે. સમશીતોષ્ણ ઘાસના મેદાન તો સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્યમાં આવેલા પ્રદેશમાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થાય છે. આ પ્રદેશમાં જંગલી ભેંસ, બાયસન, કાળિયાર જેવા પ્રાણીઓ જોવા મળે છે. ગુજરાતમાં ભાવનગરના વેરાવળ અને કચ્છના બંને વિસ્તારમાં આ પ્રકારનું ઘાસ જોવા મળે છે. આપણને અહીંયા વાત કરી છે કે ટૂંકું અને પૌષ્ટિક ઘાસ, તો આ શું કામ લાગે છે કે પ્રાણીઓના ખોરાક તરીકે ખૂબ જ ઉપયોગી છે. તેનાથી પ્રાણીઓને આહાર સારા એવા પ્રકારમાં મળે છે અને તેનાથી પોષણ પણ સારું મળી રહે છે. બરાબર છે. આગળ આપણે જોઈએ છે કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાંખરા. તો આ વનસ્પતિ મુખ્ય ક્યાં જોવા મળે તો આપણે જોઈએ તો રણ પ્રદેશનો જે વિસ્તાર હોય ત્યાં કાંટાળી વનસ્પતિ ઝાડી ઝાંખરા જોવા મળે. ત્યાં આપણે ત્યાં જેવા વૃક્ષો જોવા મળતા નથી, કારણ કે આપણે ત્યાં જે વૃક્ષો છે તેને શું છે, ઠંડુ સમ આબોહવાની જરૂર પડે, વરસાદની જરૂર પડે છે. અને આ જે કાંટાળી વનસ્પતિને ઓછો વરસાદ અને ખૂબ ગરમી હોય તો પણ તે ત્યાં ટકી શકે છે, એટલે રણ પ્રદેશમાં આ વનસ્પતિ ટકી રહે છે, એટલે ત્યાં વધુ જોવા મળે છે. રણ પ્રદેશની આબોહવા ગરમ અને શુષ્ક હોય છે. આ પ્રદેશમાં વનસ્પતિ ઓછી જોવા મળે છે. આબોહવા સાથે અનુકૂળ સાધવા માટે વનસ્પતિ કાંટાળી હોય છે. આ વિસ્તારમાં બોરડી, થોર, બાવર, ખીજડી વગેરે વનસ્પતિ જોવા મળે છે. એમાં આપણે જોઈએ તો ઊંટ, શિયાળ, ઝરખ જેવા પ્રાણીઓ જોવા મળે છે. કચ્છના નાના રણમાં જોવા મળતું ઘૂડખર પ્રાણી આખા વિશ્વમાં કહેવાય તો તેની કોઈ જોડ છે નહીં, એટલે કે વિશ્વમાં અજોડ છે. આ ઉપરાંત રણમાં કાદો કીચડવાળા વિસ્તારમાં સુરખાબ પક્ષીઓ જોવા મળે છે. રણ છે પણ ત્યાં પણ કેટલાક વિસ્તારમાં કાદો કીચડવાળો વિસ્તાર હોય છે તો ત્યાં સુરખાબ જેવા પક્ષીઓ જોવા મળે છે. અને અહીં યાયાવર પક્ષીઓ પણ આવે છે. યાયાવર પક્ષીઓ એટલે ઋતુ પ્રમાણે શું છે, બીજા વિસ્તારમાંથી આવતા હોય છે. આપણે કેવા જઈએ છીએ એ જ રીતે બહારથી આ પક્ષીઓ આવતા હોય છે. અને તે મોટેભાગે જોઈએ તો શિયાળામાં આવતા હોય છે, જે કારણ કે આ શિયાળાનું વાતાવરણ તેમના માટે અનુકૂલન સાધે છે. એટલા માટે એ પક્ષીઓ શિયાળામાં અહીંયા અનુકૂલન સાધી શકે છે, એટલે કે રહી શકે છે, એટલા માટે આવતા જોવા મળે છે. હવે આ જે રણ પ્રદેશ છે તે વિસ્તારમાં સાપ, વીછી પણ જોવા મળે છે. અને કહેવાય છે કે એ વિસ્તારના સાપ વીછી ખૂબ ઝેરી હોય છે. આ ઉપરાંત પર્વતની ઊંચાઈવાળા પ્રદેશમાં ઠંડી અને શુષ્ક આબોહવાવાળા પ્રદેશમાં ઝાડી ઝાંખરા અને ટૂંકું ઘાસ પણ થાય છે. હિમાલય અને લદ્દાખમાં આવી વનસ્પતિઓ જોવા મળે છે. તો એવા વિસ્તારમાં હિમપીપળા, ચિત્તા, પાંડા વગેરે પ્રાણીઓ જોવા મળે છે. કાશ્મીરમાં પશ્મિનો બકરી જોવા મળે છે. આ પશ્મિનો બકરી એ વિસ્તારમાં ખૂબ ઊંચે પર્વતો પર ચરવા પણ જતી હોય છે, એટલે પશ્મિનો બકરી ત્યાંની પ્રખ્યાત છે અને તે આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણે આજે અહીં પૂરો કરીએ છીએ. તમારે ધ્યાનપૂર્વક તેનું વાંચન કરવું અને પાઠમાં આપેલ સ્વાધ્યાય તમારી નોટબુકમાં લખવું અને તેની ખૂબ સારી એવી તૈયારી કરવી, જેથી કરીને તમને અગાઉ પરીક્ષામાં ઉપયોગી થઈ પડશે. ત્યાં સુધી આપણે રજા લઈશું. અસ્તુ.